ભાઈ સુંદર દર્શન થાય છે, રથયાત્રાના દર્શનની અનુભૂતિ અમને બહુ આનંદ કરાવે છે અને અમે અમારા સમાજના 300 જેવા માણસો, સૌની સમાજના 300 સભ્યો આવે છે અહીંયા અને ખૂબ આનંદ ઉત્સવથી આ તહેવાર અમે ઉજવીએ છીએ અને ધામધૂમથી જમણવાર ને બધું કરીએ છીએ. ખૂબ આનંદની વાત છે. રણછોડરાયજીની કૃપા દરેક વૈષ્ણવ પર રહે, અમારી ઉપર, અમારા સમાજ પર રહે એ અમારી પ્રભુને પ્રાર્થના છે. દાદા, આજે 251મી રથયાત્રા નીકળી રહી છે, કેવો માહોલ ડાકોરમાં? ભક્તોનું ઘોડા પૂરું પૂરું છે. દરેક ભક્તો એટલે રાજી ખુશી છે. જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. ના છે, તમે આખા મંદિરમાં ડાકોરમાં જોશો તો બહારનું યાત્રાઓ રથયાત્રાનો મહોત્સવ એટલો ધામધૂમથી ઉજવે છે અને મંદિર તરફથી પણ આ 251મી રથયાત્રા છે એ નિમિત્તે વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ મંદિર ટ્રસ્ટ તરફથી રાખવામાં આવેલો છે. એ ગાયના વાળે આપણે વૃક્ષારોપણ વન વિભાગ તરફથી આપણે કરવામાં આવશે. આજે દરેક વૈષ્ણવ તરફથી આજે કુંજ મનોરથ ધરવામાં આવે છે. એ વૈષ્ણવ ભગવાનને બિરાજશે એટલે ફૂલમાલા પ્રસાદ આરતી કરશે અને એનો લહો દરેક જણ લે છે. જે કંઈ ભક્તો આવે છે એને આજે નગરકર્તાએ સુખ દુઃખના ભાગ લેવા અને સમાચાર લેવા ભગવાન પરિક્રમા કરવા નીકળે છે. 20 કિલોમીટરની પરિક્રમા છે. અહીંથી નીકળશે મંદિરે, જે ગાયના વાડે જઈ રણછોડપુરા માખણી આરે લક્ષ્મીજી જૈન પરત મંદિર રાત્રે 8-9 વાગ્યાની આસપાસ પરત આવશે. સાંજે ઇન્ડીપિંડીની આરતી કરવામાં આવશે. ખાસ ઇન્ડીપિંડીમાં એવું છે કે ભગવાનને નજર ના લાગે એના માટે ભગવાનની મીઠું લાડુ એની નજર વારવામાં આવશે અને ત્યાર પછી ભગવાનની આરતી એને ઇન્ડીપિંડીની આરતી કહેવામાં આવશે. ઠાકોરજી આયા. શું નામ છે તમારું? મારું નામ વિજયભાઈ કંબોડિયા. વિજયભાઈ, આજનો પર્વ 251મી રથયાત્રા ડાકોરમાં કઈ રીતના ઉજવાય છે અને એક દિવસ મોડી કેમ? સૌ અહીંયા પહેલી તો રથયાત્રા પુષ્પ નક્ષત્ર હોય ઠાકોરજી, આ વર્ષોની પરંપરા નિયમ મુજબ પુષ્પ નક્ષત્ર હોય તે જ દિવસે ઠાકોરજી અધિવાસન થઈ સૌપ્રથમ ઘુમટની અંદર 5 પરિક્રમા ફરે અને ઠાકોરજી ઘુમટમાં પરિક્રમા ફર્યા બાદ નગર ચર્ચામાં નીકળે છે અને સાથે લગભગ જુદી જુદી કુંજોની અંદર જે વર્ષોથી પ્રસ્થાપિત થયેલી છે તેમાં બિરાજમાન થશે અને સાંજે લગભગ 7-8 વાગ્યાની અંદર ઠાકોરજી રથ, ત્રણે રથ મંદિરની અંદર પરત થશે. વકીલ સાહેબ, એક નજર ઉતારવાની પણ મહિમા છે, એ શું છે? એ ઠાકોરજી મંદિરમાં આવ્યા પછી 12 સ્વરૂપ છે ગોપાલલાલજી મહારાજ, એમાં લોકોની નજર પણ લાગી જાય છે. આપણે નજર ઉતારીએ આપણા પોતાની એવી રણછોડરાયની ગોપાલલાલજી મહારાજ નગર ચર્ચાએ નીકળ્યા હોય ત્યારે ભક્તોની પણ એમને નજર લાગતી હોય છે. તે દિવસે ઠાકોરજી પરત આવ્યા બાદ નજર ઉતારવામાં આવે છે. ઇન્ડીપિંડી અને કહેવામાં આવે છે વૈષ્ણવ સંપ્રદાયની ભાષાની અંદર. એ ઇન્ડીપિંડી પહેલું કંકુ, ત્યારબાદ મીઠું અને રાઈ અને ત્યારબાદ રૂપિયાથી એમની નજર ઉતારી અને આરતી કરી
અને ઠાકોરજીને નિજ મંદિરની અંદર પરત લેવામાં આવે છે. ડાકોર ટેમ્પલ કમિટી તરફથી એક માસ અગાઉ રથોનું મરામત કરવામાં આવે છે. આજે પુષ્પ નક્ષત્રના દિવસે 9 વાગે ઘુમટની અંદર રથ ચડાવીને રથનું અધિવાસન થયું. શ્રી ગોપાલલાલજી મહારાજને બિરાજમાન કરી 5 પરિક્રમા ફેરવવામાં આવી. ત્યાર પછી રથ ઘુમટ પરિસરની અંદર ઉતારવામાં આવ્યો. ત્યાં જેટલી કુંજો છે તેટલી કુંજોમાં ગોપાલલાલજી મહારાજને બિરાજમાન કરવામાં આવ્યા અને વૈષ્ણવો દ્વારા તેઓનું પૂજન થયું. ત્યાર પછી 10ના અરસામાં રથ મંદિર પરિસરની બહાર નીકળી અને રથયાત્રા માર્ગ તરફ આગળ વધી રહ્યો છે. રથયાત્રા માર્ગની અંદર ગૌશાળા, રાધાકુંડ, મોખાણા તલાવડી, ગાયોના વાડે, રણછોડપુરા, સમાધિ, કેવડેશ્વર અને લક્ષ્મીજી થઈ મોડી રાત્રે પરત આવશે. આ વર્ષે 251 વર્ષ રથયાત્રાના પૂર્ણ થતા હોવાથી ડાકોર ટેમ્પલ કમિટીએ 251 વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવેલું છે. ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી દ્વારા એમના સુપરવિઝન હેઠળ રણછોડરાયજી મંદિર ખાતે ખૂબ સુંદર બંદોબસ્તનું આયોજન કરેલું છે. અહીં 1 DYSP, 2 PI, 9 PSI, 170 ઉપરાંત પોલીસ કર્મચારીઓ અને એટલી જ સંખ્યામાં હોમગાર્ડ જીવાડીના જવાનોની સાથે આ બંદોબસ્ત નીકળશે અને રણછોડરાયજી નગરયાત્રાએ નીકળશે.